ગ્રીક કવિ પીટર કવાફી શતરંજ પર એક કવિતા લખેલી છે. જેમ કે હું ઘણી વાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું, મારી આંખ એક પ્યાદાને અનુસરે છે જે ધીમે ધીમે કરીને એનો રસ્તો ગોતે છે અને સફળ થાય છે. સમયસર છેલ્લી હરોળ સુધી પહોંચવામાં એ એવી ઉત્કંઠાથી કિનારા સુધી ઘસી જાય છે કે તમને લાગે છે કે અહીં જ નક્કી શરૂ થશે એની ખુશીઓ અને એના પુરસ્કારો. એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે એ પ્યાદાને. સાહસ કરનારાઓ એના તરફ તીર ભાલા ઉછેડ્યા, કિલે બંધીઓ એમના વિસ્તરણી પડખા લઈ એના ઉપર હુમલો કર્યો, પોતાના બે ચોખાઓમાં ઝડપી ઘોડે સવારોએ એ કુશળતાપૂર્વક એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો. અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે, પણ એ બધી જ મુશ્કેલીઓને પાર કરી લે છે અને એ સફળ થાય છે. સમયસર શતરંજના આઠમા ખાના સુધી પહોંચતા તેનું મૃત્યુ થઈ જાય છે, કેમ કે અહીં પ્યાદું નાશ પામે છે શતરંજના નિયમ મુજબ. અને એની બધી તકલીફો બસ આના માટે જ હતી. એ આવ્યું હતું શતરંજના નરકમાં પડીને કબરમાંથી પુનર્જીવિત કરવા માટે એ ટીમના વજીર, ઘોડા, ઊંટ, હાથીને જે આપને બચાવી લેશે. શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થાય છે ત્યારે એની ટીમના કોઈ પણ સેનાની ઊંટ, વજીર, ઘોડો, હાથી પુનર્જીવિત પામે છે. પીટર ક્વાફકી શતરંજના ખેલમાં કહે છે કે પ્યાદું હંમેશા શહીદ થતું હોય છે અને પ્યાદા શતરંજનો આત્મા છે. શતરંજ તમને શીખવે છે કે તમે કોઈ પણ પગલું ભરવા માટે સ્વતંત્ર છો, પણ દરેક પગલું ભરવા માટે સ્વતંત્ર તો છો, પણ દરેક પગલું એની સાથે નવા પરિણામ લઈને આવે છે. શુભ શરૂઆત વાર્તાવિદ નીરવ. આજની હતી કવિતા ગ્રીક કવિ પીટર ક્વાફીની, શતરંજ પર એક પ્યાદું.